નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આધુનિક બની છે અને નવતર પ્રયાસ હાથ ધર્યો છે. હવે સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી જ ટ્રાફિક મોનિટરિંગ શરૂ કરાયું છે. વડોદરા શહેરમાં કુલ 44 જંકશનમાંથી 36 જંકશન પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે વાહન ચાલકોને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચના અપાય છે. સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા હવે 4 રસ્તા પર તૈનાત ટ્રાફિક ટુકડીઓને પણ સૂચના અપાય છે. માત્ર વાહન ચાલકો જ નહીં, ટ્રાફિક પોલીસના સ્ટાફ પર પણ ખાસ નજર રાખવામાં આવે છે. નો પાર્કિંગ ઝોન કે નિયત વિરુદ્ધ અડચણરૂપ વાહન પાર્ક કરેલું હોય તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા વાહનના નંબર સાથે સૂચના આપવામાં આવી છે. જો વાહન ચાલક કંટ્રોલ રૂમની સૂચનાનું પાલન ના કરે તો ઈ ચલણ મોકલવામાં આવે છે. 4 રસ્તા પર જો ટ્રાફિક પોલીસ નહીં હોય તો પણ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે. શહેરના 36 જંકશન પર કંટ્રોલ રૂમના સ્ટાફનો અવાજ ગુંજી રહ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ હાલ વડોદરા શહેરના 36 જંકશન ઉપર અમે પીએ સિસ્ટમ કાર્યરત કરી છે. એ અંતર્ગત અમે અહીંયા સીસીટીવી રૂમમાંથી જ સીધું મોનિટરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરી રહ્યા છીએ. તો એ 36 જંકશન ઉપર ફરજ બજાવતા ટ્રાફિકના પોલીસ અધિકારી કર્મચારીઓને પણ અહીંયા બેઠા બેઠા અમે સીધી સૂચના આપીએ છીએ. તે જ રીતે ટ્રાફિક નિયમના ભંગ કરતા વાહન ચાલકોને પણ અહીંયા સીસીટીવીના માધ્યમ દ્વારા એમનો વોચ કરીને અહીંથી અમે સૂચના આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. Thank you.